કેમ છો બધા? હેલો ઓલ, જય શ્રી કૃષ્ણ. વેલકમ 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 ભાઈ બધાને. લાઈવ આવી જાઓ. આરતી, જય પરમાર. ગુડ ઇવનિંગ મિત્રાજભાઈ, ગુડ ઇવનિંગ. ભાવિક, હેલો. ચલો લિંક શેર કરી આપો ભાઈ બધા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં, અને લાઈવ આવી જાઓ ભાઈ બધા ફટાફટથી. ફાસ્ટ લાઈવ આવી જાઓ. We are going to do sentence improvement. We are going to start sentence improvement. ચલો આવતીકાલે સિલેબસ ડિસ્કશન છે ઓન ઇંગ્લિશ. આવતીકાલે યુટ્યુબ ઉપર 6 વાગે સિલેબસ ડિસ્કશન છે, અને થોડીક મેથડ અને ટિપ્સ અને ટ્રિક્સ આપવાની છું. અને 30th ના 30 તારીખના વધારે ઇમ્પોર્ટન્ટ સેશન છે, હું તમને લખાવી દઉં છું શિડ્યુલ, એ લખી દેજો. શિડ્યુલ આપણે લઈશું, થોડાક છોકરાઓ બધા આવી જાય એટલે હું તમને મારું શિડ્યુલ કહી દઉં. અને ટેલિગ્રામ ચેનલ ઉપર તો 6 જ મારી, એટલે એમાં તો હું મારું શિડ્યુલ બતાવતી રહીશ તમને. અરે મિત્રાજભાઈ કેટલી વાર કહેવાનું, કાલે ક્વેશ્ચન ટેગની ટેસ્ટ છે અને 29th ના મોક ટેસ્ટ છે. બંને ટેસ્ટમાં આવી રહેજો, મોક ટેસ્ટમાં ખાસ આવજો. હને 29th ના મોક ટેસ્ટ છે, અને આજે તમે રૂલ્સ નથી વાંચ્યા, ક્વેશ્ચન ટેગના રૂલ્સ કર્યા નથી, અને કાલની ટેસ્ટમાં આવશો, ગોટાળા મારવાના છો. પીડીએફ ડાઉનલોડ કરી દેજો, અને પીડીએફ ડાઉનલોડ કરીને રૂલ્સ વાંચજો, અને પછી ટેસ્ટ આપજો ભાઈ કાલની. ક્લિયર ક્લિયર મિત્રાજભાઈ? ચલો બાકીના કોઈના પ્રશ્ન હોય, આપણે કાલે ઓપન ડિસ્કશન રાખ્યું છે, સિલેબસ ડિસ્કશન અને હાઉ ટુ પ્રિપેર ફોર ઇંગ્લિશ, બરાબર? એટલે કાલનો લેક્ચર પણ ઇમ્પોર્ટન્ટ છે. કાલે 6 વાગે, કાલે સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ નથી ભાઈ, યુટ્યુબની વાત કરી રહી છું. લાઈક અને શેર તો કરો, પણ લોકોને અવેર કરો, એ વસ્તુ ખાસ કરી આપો ભાઈ. રેગ્યુલર લેક્ચરમાં આવવા વાળા સ્ટુડન્ટ જે છે, એ કેવું થાય છે, મારામાં એક વખત આવે છે તો એ રેગ્યુલર થઈ જાય છે, પણ નવા એનરોલ નથી થતા. નવા એનરોલ અવેરનેસ મારે કેવી રીતે ક્રિએટ કરવાની, કોઈની પાસે ટ્રિક્સ અને ટ્રિપ્સ હોય તો મને કહેજો, બરાબર છે? ટ્રિક અને ટીપ હોય તો મને જરૂરથી કહેજો, કે નવા સ્ટુડન્ટને હાઉ ટુ આઈ ગેટ ઇન ટચ વિથ ધ ન્યૂ સ્ટુડન્ટ, નવા છોકરાઓને. આપણે તો અત્યારે હાલમાં બધા ટોપિક ફ્રીમાં જ ભણાવીએ છીએ, સો એ લોકો તમને લોકોને ઘણા બધાને ફાયદો થઈ જશે. પ્લસમાં પણ આપણો ટોપિક ચાલે જ છે, પણ તેમ છતાં ઘણા બધા ટોપિક આપણે ફ્રીમાં એનરોલ કરીએ છીએ, તો તમે ભાઈ છોકરાઓને મેક્સિમમ અવેર કરી આપો. હાઈ, ધીસ ઇઝ દિશા ચૌહાણ. આ 10 વર્ષથી વધારે ભણાવવાનો એક્સપિરિયન્સ છે, આ મારી પ્રોફાઇલ છે. અત્યાર સુધીમાં 10,000 વિદ્યાર્થીઓને ભણાવી ચૂકી છું. કેટ, આઈઆઈએમ માટેનું ઇંગ્લિશ હોય છે, એમાં પણ આપણે ભણાવ્યું છે. આઈએલ્સ ફોરેન જવાની એક્ઝામ હોય છે, એમાં પણ આપણે ભણાવ્યું છે. તે છતાં એ ઉપરાંત બેન્કિંગ, રેલવે, એસએસસી બધાની અત્યારે વેકેન્સી આવવાની છે, ઓન ગોઈંગ છે. એ બધામાં આપણે ઇંગ્લિશ જ લેતા હતા. આઈ એમ ટેકિંગ 1 એન્ડ ઓનલી 1 સબ્જેક્ટ વિચ ઇઝ ઇંગ્લિશ. અને હાલમાં અત્યારે જીપીએસસીમાં છું, અને જીપીએસસીમાં પણ ભણાવી ચૂકી છું, કરેક્ટ? હેલો, ચલો તમને અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર ખબર જ છે, એક નહીં બધા સબ્જેક્ટ મળે છે. અને આવતીકાલે એમાં ટેસ્ટ રાખેલી છે, અને 29th ના રાતે ટેસ્ટ રાખી છે. હજુ સુધી અનએકેડેમીની એપ્લિકેશન જે લોકોએ નથી ડાઉનલોડ કરી, પ્લીઝ ડાઉનલોડ કરી દેજો, બરાબર છે? પ્લીઝ ડાઉનલોડ કરી લેજો. એ લોકો એના ઉપર ટેસ્ટ પોલ સિસ્ટમ દ્વારા આપશો, ટેસ્ટ આપવાની મજા આવશે, અને ઘણું બધું જાણવા મળશે. આ બધા સાયન્સ, ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, રિઝનિંગ, મેથ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મોક ટેસ્ટ ડેલી હોય છે, અને આખો કોર્સિસ પણ તમને એના મળશે. ઓકે શ્યોર જય પરમાર, આઈ વિલ ટ્રાય ધેટ. ઓકે શ્યોર. ચલો હવે કોઈને સબસ્ક્રિપ્શન લેવું હોય તો પ્લસ કોર્સમાં એનરોલ થશે. પ્લસ કોર્સનો સબસ્ક્રિપ્શનનો રેટ છે 6,300 એક યરનો, અને 2 વર્ષનો છે 7,560 રૂપિયા. એટલે કોઈને એનરોલ થવું હોય તો પ્લીઝ મારો
कोड यूज करी शके छे विच इज दिशा अने फ्री ना लेक्चर जोवा माटे पण दिशा कोड यूज करवानो रहेशे फ्री लेक्चर जोवा माटे पण कोड पूछे छे तो दिशा कोड नाखी देवो आ आखू अनएकेडमी लर्निंग एप्लिकेशन डाउनलोड करवानी बराबर छे गुजराती भाषा सिलेक्ट करो फ्री लाइव क्लास में जसो दिशा चौहान लखशो एटले मारी आखी प्रोफाइल आवी जशे बराबर छे अने अनएकेडमी लर्निंग एप्लिकेशन पर आना करता डेफिनेटली 100% वधारे तमने सरस रीते भणावामां आवे छे अने रिजल्ट पण एक्युरेट मळशे। चलो आ बेच कोर्सेस पण लॉन्च थाय छे आ बधा बेच कोर्सेस तमने एप्लिकेशन उपर मळवाना छे आ बेच कोर्सेस मां एनरोल करवुं होय तो मारो कोड यूज करी शको छो दिशा साहस जे छे फॉर पीएसआई अने एएसआई एक्झाम छे अने बीजुं निष्ठा जे छे ए जीपीएसई दिस इज वेरी वेरी इम्पोर्टंट। આજો જીપીએસસી ના જ બધા ટાર્ગેટ વધારે છે અને આમાં જોઈ લો તમે એક થી એક ટોપ ફેકલ્ટીઝ છે તમે એપ્લિકેશન પર હોવ તો જોઈ લો આ બધા ટોપ 10 માં જ આવે છે ફેકલ્ટીઝ ટોપ 20 ના ફેકલ્ટીઝ છે ક્લિયર સો તમે આમાં એનરોલ કરી શકો છો મારો કોડ યુઝ કરીને વિચ ઇઝ દિશ ગુડ ઇવનિંગ દક્ષ ગુડ ઇવનિંગ જો અમે કાલે લખેલું હતું क्वेश्चन टेग आज आप कम्प्लीट करू काले हम आती काले टेस्ट है 29 रात मॉक टेस्ट है एप्लिकेशन पर लक्ष मॉक टेस्ट में आ रेजो हवे तमारी सेनी एग्जाम है बीजी जीपीएससी बिन सचिवालय अपावाना छो के नहीं अपावाना बधी एग्जाम्स हवे ऑनलाइन ज है बराबर है एट्ले ऑन ध वे है एट प्रिपेरेशन चालू कर देंजों इंग्लिश कोई कचास बाकी नहीं रखता एम गुड इवनिंग ऑल ऑफ यू ओके एस टी एस टी आई डीवायसओ अने क्लास 1-2 चलो ओके बधा में इंग्लिश तो छे ज अने स्टार्ट करी देजो। हाई श्रद्धा केम छो चलो सेंटेंस इम्प्रूवमेंट आपणे करता हता सेंटेंस इम्प्रूवमेंट आपणे करता हता गई काले अमुक क्वेश्चन्स कम्प्लीट कर्या छे आपणे એમાંથી આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ હતો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ હતો એ કંપની અને કંપનીનો ડિફરન્સ આપણે જોયો હતો જુઓ આન્સર આનો સાચો એ છે આઈ એમ શ્યોર દેટ હી હેઝ રિકવર્ડ ફ્રોમ હિઝ ઇલનેસ એન્ડ હી વિલ એકમ્પની અસ ટુ ધ પિકનિક સ્પોટ એકમ્પની અને કંપની બંનેનો આમ જોવા જઈએ તો મતલબ શું થાય છે સાથ આપવો પણ એકમ્પની આપણે મોસ્ટલી ફોર્મલ વેમાં યુઝ કરીએ છીએ એટલે ઓફિસમાં સાથ આપવો કે ઓફિસના કામે સાથે જવું અને કંપની એટલે કે ગમે ત્યાં સાથે જવું તમારે ફરવા પણ સાથે જઈ શકો સો ધીસ વોઝ ધ મેજર ડિફરન્સ એટલે એન્ડ હી વિલ એકમ્પની નહીં આવે એન્ડ હી વિલ કંપની આવશે યસ જયરાજ વેરી ગુડ વેરી ગુડ હા ચલો તો આ એક આપણે જોયું હતું વિચ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે આપણે જોઈ લીધું હતું ઓકે 14 નંબરનો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો હતો વરીની આ જગ્યા ઉપર શું આવવાનું છે ઇરિટેટ ઇરિટેટ એટલે કે ચીડાઈ જવું એનો એટલે પણ ચીડાઈ જવું પણ એનો છે તે વધારે ગુસ્સા તરફ જઈ રહ્યું છે અને ઇરિટેટ એટલે ખાલી ચીડાઈ જવું હવે પેરેન્ટ્સ આપણા હોય છે જ્યારે છોકરું બહુ 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 વાતો કરે તો પેરેન્ટ્સ આપણા ગુસ્સે તો થાય છે પણ ચીડાઈ વધારે જાય છે સો પ્રોપર આન્સર હતો ઇરિટેટ અને એગ્રેવેટ એટલે કે તો બહુ જ ગુસ્સામાં આવી છો હાય અંશ્રી કેમ છો ચલો હવે કઈ એક્ઝામ આવી રહી છે એની પણ ઇન્ફોર્મેશન તમને કાલે થોડાક લેક્ચરમાં આપણે આપશું કાલનો લેક્ચર જે છે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કાલે આપણે સિલેબસ ડિસ્કશન કરવાના છે અને એક એક્ઝામ નહીં બધી જ એક્ઝામનું ઇંગ્લિશનું સિલેબસ અને તમારે કેવી રીતે થોડુંક પ્રિપેર કરવું ઇંગ્લિશમાં એના વિશે હું ટિપ્સ અને ટ્રિક્સ અને ડિસ્કશન આપણે કરવાના છે તો આવતીકાલે 6 વાગે યુટ્યુબ ઉપર જ બરાબર છે આવતીકાલે 6 વાગે યુટ્યુબ પર આનો બીજો ભાગ જે છે એ આપણે 30 તારીખે જોવાના છે બરાબર છે કાલના લેક્ચરનો બીજો ભાગ જે છે એ 30 તારીખે જોવાના છે કેમ કે હવે બધી લાઇનસર એક્ઝામ્સ આવી રહેશે એમાં ઇંગ્લિશમાં તમારે ક્યારથી તૈયારી શરૂ કરવી શું મેથડ છે શું સિલેબસ છે એ બધી જ વસ્તુ તમને હું સમજાવીશ કઈ બુક વાંચવી બરાબર બુકમાંથી પણ શું ટોપિક કરવા કેટલા માર્કનો કયો ટોપિક આવે છે
બરાબર છે, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સેશન. તો બધાને ખાલી આવવા કહી દેજો, હું લિંક શેર કરી આપીશ તમને મારી ટેલિગ્રામ ચેનલ ઉપર, અને લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં. તો લિંક બધાને મેક્સિમમ શેર કરી આપજો, બરાબર છે? કેમ કે બીજા લેક્ચર જોવે કે ના જોવે, આ લેક્ચર જોવા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે લોકો ઇંગ્લિશને થોડુંક લાઇટલી લે છે. લાઇટલી ઇન ધ સેન્સ કેવું છે, આમ તો લાઇટલી નથી લેતા, ખબર છે કે એમાં એટલું બધું આવડતું નથી આપણને, પણ પ્રેક્ટિસ બધા એની એન્ડમાં કરે છે કે ભાઈ થઈ જશે. ખાલી રૂલ્સ તો કરવાના છે, પણ તમને જે લોકો સ્ટાર્ટિંગથી જોડાયા છે મારી સાથે, એ લોકોને ખબર છે કે રૂલ્સ એક નથી, કેટલા બધા રૂલ્સ છે ખાલી એક જ ટોપિકના. એટલે એ બધી વસ્તુ આપણે ડિસ્કશન કરવાના છે, અને ડીપ, એકદમ ડીપ નોલેજ તમને મળશે એમાં. બિન સચિવાલયનું સિલેબસ પણ આપણે ડિસ્કશન કરશું, બધી જ એક્ઝામનું સિલેબસ તમને ડિસ્કશન હું એકદમ એકદમ ડીપમાં કરાવીશ. જેમ કે સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ છે, પેરેગ્રાફ કમ્પ્લીશન છે, સેન્ટેન્સ અરેન્જમેન્ટ છે, હોમોનિમ શું છે, હોમોફોન શું છે, એ બધી વસ્તુઓ જે અમુક નવી જે છે તમારા માટે. જંબલ છે, જંબલ પૂછાય છે અમુક એક્ઝામમાં, જંબલ શું છે એ તમને હું કહીશ, ક્લિયર? અમુક એક્ઝામમાં જે વસ્તુ નવી છે એના વિશે પણ હું તમને કહીશ. ટોટલ ઇંગ્લિશનું આપણે ડિસ્કશન કરવાના છે, બરાબર? એટલે તમારે બધી વસ્તુ ધ્યાન રાખીને સાંભળવી, એ લેક્ચર ખૂબ જ મહત્વનો રહેશે. બે પાર્ટમાં લેક્ચર ડિવાઇડેડ છે, બરાબર? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો નવો ક્વેશ્ચન છે આજથી, 15th નવો ક્વેશ્ચન છે. ચલો ધ્યાન આપજો બધા, આન્સર કહેજો, અને ગ્રુપમાં એક વખત લખી દો કે બધા આવી જાય, ક્લિયર? જે આપણા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે એક વખત આવી જાય. નોટ ઓનલી દે વેન્ટ ટુ સી અ ફિલ્મ બટ ઓલ્સો હેડ ડિનર આઉટ. નોટ ઓનલી દે વેન્ટ ટુ સી અ ફિલ્મ બટ ઓલ્સો હેડ ડિનર આઉટ, બરાબર? તો હવે આ નોટ ઓનલી ધે વેન્ટની જગ્યા પર નોટ ઓનલી ડીડ ધે ગો, ધે ડીડન્ટ ગો, નોટ ઓનલી આવું કંઈક, ધે નોટ છે, ધે નોટ ઓનલી વેન્ટ આવશે કે નો ઇમ્પ્રુવમેન્ટ? જવાબ આપજો. નોટ ઓનલી ધે વેન્ટ ટુ સી અ ફિલ્મ બટ ઓલ્સો હેડ ડિનર આઉટ. નોટ ઓનલી ધે ડીડ ધે ગો, બરાબર? ટેન્સમાં પણ જોવાનું છે તમારે. નોટ ઓનલી સાથે બટ ઓલ્સો લાગે છે એ ફિક્સ છે, અને નોટ ઓનલી સાથે બટ ઓલ્સો લાગે છે એ બધાને ખબર હશે, પણ આપણે ટેન્સ કયું વાપરીએ છીએ એમાં એ પણ જોવાનું છે. શું લાગી રહ્યું છે તમને, શું લાગી રહ્યું છે, જવાબ આપજો. સેવન ટુ એટ આવર્સ વાંચી શકશો પહેલા, મને એ જણાવો વેદાંત, સેવન ટુ એટ આવર્સ તમે શું વાંચી શકવાના છો આટલા બધા કલાક, અને એ પણ ખાલી ઇંગ્લિશ જ? આમાં પણ તમારે ટાઈમ ટેબલ બનાવી દેવાનું. મને કહો 7 થી 8 કલાક તમે ઇંગ્લિશ વાંચો તો પોતે નહીં કંટાળી જાઓ? હું પોતે ઇંગ્લિશ આટલા બધા કલાક કરું તો કંટાળી જાઉં છું ને. વેરી ગુડ, બધાને એ આન્સર લાગી રહ્યો છે, બધાને એ આન્સર લાગી રહ્યો છે, બધા કરેક્ટ છે, આન્સર એ જ જાય છે, આન્સર ઇઝ એ ઓનલી. જુઓ, વેન્ટ નહીં આવે, બરાબર છે? પાસ્ટ ટેન્સ છે અહીંયા, હેડ ઓલરેડી આપી દીધું છે, હેડ ખાલી લગાડેલું છે, એટલે કે વી ટુ ઓલરેડી છે, વી ટુ ઓલરેડી છે. અહીંયા ડીટ સાથે ગો આવશે, ક્લિયર? ડીટ સાથે ગો ટેન્સ આવશે. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરવાનું રહેશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સોરી, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદું ભૂતકાળ. એટલે આન્સર તમારો આમાં જાય છે એ. વેરી ગુડ, રાઈટ છો ને તમે બધા. અંશ્રી, વેદાંતનું ખોટું પડ્યું છે. નોટ ઓનલી સાથે બટ ઓલ્સો લાગે છે ભાઈ, એટલે બી અને સી તો આવવાનું જ નથી, અને એ પણ સ્ટાર્ટિંગમાં લાગે. જુઓ, જેમ કે આઈધર સાથે ઓર ફિક્સ છે આપણે, એવી જ રીતે નોટ ઓનલી સાથે બટ ઓલ્સો આખું ફિક્સ છે. અને આ જોડી આ ઉપરવાળા બનાવે છે, આપણે જોડી તોડવાની નથી, મારો ડાયલોગ છે. નોટ ઓનલી કે સાથ હંમેશા, બટ ઓલ્સો
અને પેલું હાડલી સાથે વેન લાગે છે એ વાળા પણ મેં તમને રટ્ટા મરાવી દીધા છે. અમુક લોકો તો જે મારી સાથે બન્યા છે ને, હું એ લોકોને વારે વારે હથોડા માર્યા કરું માથામાં કે આની સાથે શું લાગે, આની સાથે શું લાગે. એક કરાવું ને તો બીજા બે ચાર રિવાઇઝ કરાવી જ દેતી હોઉં છું. બધા સબ્જેક્ટ મળીને ને વેદાંત, બધા સબ્જેક્ટ મળીને કરો ને તો એમાં ઇંગ્લિશને તમારે બે ચાર બે કલાક જેવું આપવું પડે. પછી જોઈએ તમારે 3-4 મહિનાની પ્રિપેરેશનમાં કદાચ ઇંગ્લિશ થઈ શકે તો થઈ શકે, બટ 2 આવર્સ તો તમારે આપવા પડે ઇંગ્લિશ માટે. હને એ પછી તમારી સ્પીડ પર છે ને તમારી યાદશક્તિ પર છે. મેઇન થિંગ ઇઝ યાદશક્તિ ઓનલી ઇન ઇંગ્લિશ, બિકોઝ યુ હેવ ટુ મેમોરાઇઝ ઓલ ધ રૂલ્સ. અને શબ્દ આપણે કેવું છે કે હિસ્ટ્રી અને જ્યોગ્રાફીમાં કેવું છે કે બધા જે જવાબ હોય એ આપણને અમુક રીતે અમુક ટ્રીક ટીપ રીતે યાદ રહી જતા હોય છે, કેમ કે આપણે કસી ને કસી એ જગ્યા પર ગયા હોય કે કંઈક સાંભળ્યું હોય. બટ ઇંગ્લિશમાં તો શબ્દ યાદ રાખવાના છે, શબ્દના મીનિંગ યાદ રાખવાના છે, એ રટ્ટો મારીને છે ને યાદ નહીં રહેતા. એ છે ને તમારે ડેલી વાંચવાથી અને એનો યુઝ કરવાથી યાદ રહી છે. એટલે પ્રોબ્લેમ અહીંયા જ આવે છે કે ઇંગ્લિશમાં યાદ નથી રહેતું. એટલે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન યોર મેમરી, હે ને. રિસ્કી મિયા નહીં, સી નથી આવવાનું, સી નથી આવવાનું. નોટ ઓનલી સાથે બટ ઓલ્સો લાગે છે, અને નોટ ઓનલી પછી જ પ્રોનાઉન આવે છે. નોટ ઓનલી પછી પ્રોનાઉન આવે છે. ક્લિયર થઈ ગયું? આન્સર આનો એ છે, આન્સર આનો એ છે. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટેન્સ ફોર્મેશન છે. આ જુઓ, સેન્ટેન્સ ફોર્મેશન છે, આમાં ગ્રામરની એટલી જરૂર નથી. સેન્ટેન્સ આડું તેડું છે. બર્ડ સિટ ઓન ધ બોઝ ઓફ ટ્રીઝ ઇન માય ગાર્ડન. બોઝ એટલે કે ડાળી, બોઝ એટલે કે ડાળી, ડાળી પર બેસે છે અને વિથ ધ સ્વીટ નોટ્સ ફિલ ધ એર વિથ મ્યુઝિક. પોતાના અવાજથી મ્યુઝિક આખું મ્યુઝિક બનાવે છે, લાઈક આખી હવામાં એના અવાજ ફેલાઈ જાય છે, એવું કંઈક સેન્ટેન્સ છે. તો વિથ ધેર સ્વીટ નોટ્સ ફિલ ધ એર વિથ મ્યુઝિક, એવું કંઈક આવે કે આ જુઓ, ફિલ ધેર સ્વીટ નોટ્સ ઇન ધ એર, બાય ધેર સ્વીટ નોટ્સ ઓલ ધ એર, ફિલ ધ એર બાય ધેર સ્વીટ નોટ્સ. અને નો ઇમ્પ્રુવમેન્ટ એટલે કે આનું આ સેન્ટેન્સ જ આવશે. આ તમે જવાબ આપવાની ટ્રાય કરો, પછી હું તમને આની એક ટ્રીક સમજાવું છું. જવાબ આપવાની ટ્રાય કરો, શાંતિથી વાંચો, આપણે કોઈ જલ્દી ઉતાવળ નથી. આમાં કંઈ પોલ સિસ્ટમ મેં રાખી નથી, નથી આ કોઈ ટેસ્ટ, બરાબર. એટલે તમે બધા ઓપ્શન એક વખત શાંતિથી વાંચો અને પછી જવાબ આપજો. અને કોપી નહીં કરતા મહેરબાની કરીને, એકે આન્સર આપ્યો તો ધડાધડ. તમારું બધાનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ દિમાગ છે. હા ભાઈ, હા મિત્રાજ ભાઈ. ચલો બાકીના લોકો બી જવાબ આપો. 15 જણા ઓનલાઈન છે, પણ મને નથી લાગતું કે 15 જવાબ હશે. બાકીના લોકો શું કરે છે? અચ્છા જયરાજ, તમને બાય લાગે છે, બાય ધ સ્વીટ નોટ્સ ઓલ ધ એર, પણ આખું સેન્ટેન્સ વાંચો ને. ચલો આન્સર આવી ગયા ભાઈ, આટલા જ આન્સર છે. જયસુખ, વેદાંત, અંશરી, આટલા જ જવાબ આપવાવાળા છોકરાઓ છે. જુઓ હવે હું તમને આની ટ્રીક અને ટીપ એ બતાવી દઉં કે જેટલું પણ મોટું સેન્ટેન્સ હોય ને એટલું ખોટું હોય, મોટું એટલું ખોટું, શોર્ટ પણ મીનિંગ ચેન્જ નહીં થવો જોઈએ.
શોર્ટ પણ મીનિંગ એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. મીનિંગમાં કોઈ ચેન્જ ન આવવો જોઈએ, એ વસ્તુ ધ્યાન રાખજો. તમને છે ને પેરેગ્રાફ અમુક એક્ઝામમાં કેવું પૂછાય છે, ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ આપે છે, પેરેગ્રાફને તમારે શું કરવાનું હોય, શોર્ટ કરવાનું હોય, કમ્પ્રાઇઝ કરવાનું હોય છે, પેરેગ્રાફ શોર્ટનિંગ પૂછાય છે, બરાબર ને? તો પેરેગ્રાફને શોર્ટ કરવાનો હોય તો આપણે શોર્ટ કરાય, પણ એનો મીનિંગ ચેન્જ ના થવો જોઈએ. તો જેટલું મોટું સેન્ટેન્સ ને, આમાં જો બે બે વાર વિથ વિથ લખેલું છે, બે બે વાર વિથ વિથ લખેલું છે, બર્ડ સીટ ઓન ધ બોઝ ઓફ માય ઓફ ટ્રીઝ ઇન માય ગાર્ડન, એના ગાર્ડનમાં બેસે છે, અને વિથ ધે સ્વીટ નોટ્સ ફિલ ધ એર વિથ મ્યુઝિક. સેમ સેન્ટેન્સને કોઈક અલગ રીતે લખી શકીએ અને એ વસ્તુ શોર્ટમાં પણ પતી જતી હોય અને મીનિંગ એ ચેન્જ ન થતો હોય અને ગ્રામર પણ સાચું હોવું જોઈએ, ગ્રામર પણ સાચું હોવું જોઈએ. તો આન્સર તમારા બધાનો સાચો છે, સી એવું સેન્ટેન્સ છે. ફિલ ધ એર બાય ધેર સ્વીટ નોટ્સ, ખાલી આટલું લખી દે ને તો એ મતલબ એનો સેમ જ રહે. હવામાં પોતાના અવાજથી મ્યુઝિક આખું બનાવી શકે છે. હવે જુઓ, ફિલ ધેર સ્વીટ નોટ્સ ઇન ધ એર નો આવે, ઓલ ધ એર તો કદી નહીં આવશે, બાય બરાબર છે, ચલો માની લીધું, બાય પ્રિપોઝિશન અહીંયા કરેક્ટ બેસે છે, વિથ અને બાય બંને સાચા બેસે છે, બરાબર છે, બે વિથ અને બાય બંને સાચા બેસે છે. પણ ઓલ ધ એર નો મતલબ શું છે? ઓલ ધ એર. અને નો ઇમ્પ્રુવમેન્ટ એટલા માટે નહીં આવે કેમ કે આ જે ઉપરનું સેન્ટેન્સ છે એ બહુ લાંબુ છે, એને તમે અલગ રીતે સી લખી શકો છો, બરાબર છે, સી લખી શકો છો. સો સાચો આન્સર સી જાય છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સેન્ટેન્સના રૂલ કરતા પણ આમાં કેવા રૂલ્સ જાય છે, ગ્રામર અને મીનિંગ ચેન્જ ન થાય ને એવા રૂલ્સ જાય છે. વાંધો નહીં જયરાજભાઈ, ધીમે ધીમે સાથે બન્યા રહેશું, ઘણા બધા રૂલ્સ તમને આવડતા જશે. હાય હેતવી, બહુ ટાઈમ પછી દેખાયા. હેતવી તમારા બધા ફ્રેન્ડ્સને લેતા આવો ભાઈ. ચલો, વેલકમ ઓલ ઓફ યુ. દીપાલી, હેતવી અને ટ્વિંકલ અને બધા બાયોગ્રાફી. ચલો નેક્સ્ટ, આ બહુ વાર પ્રશ્ન પરીક્ષામાં આવી ગયો છે, ચલો હવે જવાબ આપવામાં થોડાક ધ્યાન રાખજો. ચતુર, મિત્રાજ, અંશ્રી, હેતવી બધા આનો મને જવાબ આપો, આવડે છે કે નહીં. મેની અ મેન વુડ વેલકમ ધ ઓપોર્ચ્યુનિટી, બરાબર છે, આ સેન્ટેન્સ જાય છે. તો મેની અ મેનની જગ્યા પર મેની મેન આવશે, અ મેની મેન આવશે, મેની અ મેન આવશે કે નો ઇમ્પ્રુવમેન્ટ આવશે, એબીસીડી જવાબ આપજો. ચલો, લેક્ચર ગમ્યું હોય તો લાઈક શેર તો કરી દેજો. મારી ટેલિગ્રામની ચેનલ છે છોકરાઓ, જે લોકો નથી હજુ સુધી જોડાયા પ્લીઝ એમાં જોઈન થઈ જાઓ. દિશા ચૌહાન, અપડેટ્સ અને પીડીએફ મેળવવા માટે ઇંગ્લિશ મેડ ઇઝી. દિશા ચૌહાન, ઇંગ્લિશ મેડ ઇઝી આ ટેલિગ્રામ ચેનલ છે. આવતીકાલે ખૂબ ઇમ્પોર્ટન્ટ સેશન છે, જણાવી દઉં હેતવી તમને. કોમ્પિટિટિવ પરીક્ષામાં ઇંગ્લિશ કેટલું પૂછાય છે, હાઉ ટુ પ્રિપેર, એનું સિલેબસ ડિસ્કશન, કેટલા માર્કનું આવે છે, માર્ગદર્શન પણ આપવાની છું, કેવી રીતે કરવું, શું કરવું, કેટલો ટાઈમ આપવો, એટસેટ્રા. અને કાલે ટેસ્ટ જે છે 29th ના મોક ટેસ્ટ છે. ચલો, બધા એ અને સી કહી રહ્યા છે, એ અને સી કહી રહ્યા છે. એ જ આવશે, અચ્છા. હવે તમને મેનનું પ્લુરલ ખબર છે, મેનનું પ્લુરલ ખબર છે, મેનનું પ્લુરલ શું થાય છે? આ મેન જે છે એ કયું છે? એકવચન છે,
बराबर मैन मैन इज प्लूरल, मैन ए प्लूरल छे, मैनी पछी शू लागसे मने एम को, मैनी पछी शू लागे, एक वचन लागे के बहुवचन लागे। मारो सवाल मैं कशुज नहीं पूछू तमने, एक सादो सवाल पूछियो छे, अहीं ध्यान आपो, मैनी पछी एक वचन लागे के बहुवचन लागे, कोई पण नाउन होय, कोई पण नाउन होय, मैनी पछी एक वचन लागे के बहुवचन, मने ए जवाब आपो तमे फटाफट। आई एम वेटिंग, आई एम वेटिंग। मैनी पछी एक वचन लागे के बहुवचन, ओ के उ मैं कशु पूछ्यू ज नथी तमने लोको ने, खाली मैनी पछी कहू छू। कोई पण तमे सेंटेंस बनावो तो मैनी पछी शू लगाड़ो, જવાબ આપો યાર। એક તો કમેન્ટ બહુ લેટ મળે છે, હા એક વચન ન આવે ભાઈ, મેની પછી હંમેશા બહુવચન આવે। આજકાલ ધ્યાન છે ને તમારું કસે બીજે છે મિત્રાજ ભાઈ, મેની સ્ટુડન્ટ્સ ફેલ ઇન ઇંગ્લિશ, મેની સ્ટુડન્ટ્સ, મેની પછી હંમેશા આપણે બહુવચન લગાડીએ છીએ, છોકરાઓ શું કરી રહ્યા છો, મેની એટલે તો બહુ બધા થાય તો બહુવચન જ આવે ને, મેની એટલે તો બહુ બધા થાય, મેની પછી બહુ વચન લાગે એટલે હંમેશા મેની મેન આવે, અને મેની અ લાગી જાય છે એ પછી સિંગ્યુલર આવે છે, એક વચન લાગે છે, મેની પછી એક વચન લાગે છે, તો આ પણ ખોટું છે, પહેલું પણ ખોટું છે, મેની એમ એન નહીં આવે, શું આવે, એમઈ એન આવશે, અ મેની મેન પણ ન આવે, અ પછી કોઈ દિવસ મેની નથી લાગતું, કેમ કે અ પછી હંમેશા એક વચન વાળો શબ્દ આવે છે, રૂલ શું કહે છે, અ પછી હંમેશા સિંગ્યુલર નાઉન આવે, અ પછી કયું આવે, એક વચન આવે, મેની અ પછી પાછું આ પ્લુરલ કેમ લખી દીધું, એટલે સી પણ ખોટું બેસે છે, અહીંયા સાચો આન્સર જાય છે ડી, નો ઇમ્પ્રુવમેન્ટ, આ સેન્ટન્સ સાચું હતું, આ સેન્ટન્સ સાચું હતું, સમજ પડી બધાને, કોઈ ડાઉટ છે આમાં, કોઈ ડાઉટ છે, અ પછી હંમેશા સિંગ્યુલર, મેની પછી બહુવચન, પણ મેની અ થઈ જાય તો અ પછી તો સિંગ્યુલર જ આવશે, એટલે મેની અ મેન આવશે અને મેની મેન આવશે, મેની અ એમ એન અને મેની એમઈ એન, ક્લિયર છે આટલું, ક્લિયર છે આટલું ભાઈ બધાને, ક્લિયર છે, કોને બહુ જલ્દી છે આગળ વધવાની, બહુ વચનની આગળ આર્ટિકલ આવી શકે ને એવું જરૂરી નથી, વેદાંત આર્ટિકલ આવી શકે એવું જરૂરી નથી, ક્લિયર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ગ્રેટર ધ ડિમાન્ડ હાયર ધ પ્રાઇસ, ધ ગ્રેટર ધ ડિમાન્ડ હાયર ધ પ્રાઇસ, આ હાયર ધ ની જગ્યા પર શું આવી શકે છે, હાઈ ધ, હાઈ ધ, હાયર કે નો ઇમ્પ્રુવમેન્ટ, જવાબ આપજો, બહુ વાર પૂછાયો છે પ્રશ્ન, આવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, ધીઝ આર કોલ્ડ, દીઝ આર કોલ્ડ કમ્પેરેટિવ ડિગ્રી ના સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ કહેવાય છે, અને બીજું અને પ્રોવર્બ કહેવાય છે, પ્રોવર્બ ટાઈપના સેન્ટન્સ છે, પોતાની અક્કલ લગાડજો, એક જે જવાબ કહે તો આમ એક જ જવાબ પાછળ નહીં ફરતા, આઈ વોન્ટ આન્સર્સ, બધા જ આપે ભાઈ, લાઈવ છે તો આન્સર આપો, ખાલી સાંભળવાથી કાંઈ નહીં થાય, ચલો સી અને બી આવી ગયું છે, બાકીના લોકો આન્સર આપો,
गुड इवनिंग गुलाम भाई, गुड इवनिंग, वेरी गुड ध्रुवेन. शू छे हवे, क्यां गया भाई तमे? आंसर आपो भाई, बधा आंसर आपो. चलो आनो आंसर जे छे क्लियर, बधा अलग अलग आंसर के छे, बधा ना आंसर डिवाइड थई गया छे. मैं तमने कीधु आ कई टाइप नो सवाल जाय छे, आ कई टाइप नो सवाल जाय छे. कम्पेरेटिव डिग्री नो सवाल छे, कम्पेरेटिव डिग्री मां पण प्रोवर्ब जाय छे. हाँ, कम्पेरेटिव डिग्री मां पण प्रोवर्ब जाय छे. सी इज द करेक्ट आंसर, मोटा भागना जेटलाના પણ સી આન્સર છે, એ લોકોના આન્સર્સ કરેક્ટ છે લાગે છે. મારે લાગે છે મારે છે ને તે અપડેટ કરવું પડશે યુટ્યુબ ને. આન્સર ઇઝ સી. ધ ગ્રેટર સાથે ધ હાયર લાગશે, બરાબર છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં એક અપવાદ એ છે કે આપણે ધ પછી જનરલી સુપરલેટિવ ડિગ્રી લગાડીએ. આવા આવા જ્યારે બે વસ્તુને કમ્પેર કરવાની હોય, જો ડિમાન્ડ અને પ્રાઇસ બેને બે વસ્તુને જ કમ્પેર કરેલી છે, અને આ કેવું છે, સનાતન સત્ય છે, જેટલી ડિમાન્ડ વધશે પ્રોડક્ટની એટલી પ્રાઇસ પણ વધવાની છે. તો આ પ્રોવર્બ થઈ ગયું. તો પ્રોવર્બ કે આવું સ્ટેટમેન્ટ હોય જે સનાતન સત્ય હોય છે, તો એના માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા ધ લગાડશું આગળ, બરાબર છે. તો ધ ગ્રેટર ધ ડિમાન્ડ, ધ હાયર ધ પ્રાઇસ, બરાબર છે. ધ હાયર ધ પ્રાઇસ આવશે, એટલે આન્સર સી સાચે, સાચો આન્સર સી જાય છે. ક્લિયર છે આટલું બધાને? આટલું બધાને ક્લિયર છે? કોઈ ડાઉટ છે આમાં? ડિગ્રી મેં કરાવેલી છે, તમે આગળના લેક્ચર જોઈ શકો છો. મેં તમને એક વખત ગ્રુપમાં મારું પ્લેલિસ્ટ મોકલાવેલું છે, પ્લેલિસ્ટ પર ડિગ્રી છે. અને ડિગ્રી આપણે વાંધો નહીં પાછું કરશું જ, કેમકે એ એના રૂલ્સ હજુ થોડાક બાકી છે, ડિગ્રીના રૂલ્સ થોડાક બાકી છે. કમેન્ટમાં પાછળ એટલે શું કહેવાય, મને કમેન્ટ લેટ મળી રહી છે, મને કમેન્ટ જ લેટ મળી રહી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. હું પાછું એક વખત રિફ્રેશ કરું છું, બધા આન્સર આપજો, વાંધો નહીં. His powerful desire brought about his downfall. His powerful desire brought about his downfall. Downfall એટલે કે શું કહેવાય, જે એકદમ જ નીચે પડી જાય છે, ક્લિયર, એ રીતે ડાઉનફોલ થયું છે. તો હિઝ ઇન્ટેન્સ ડિઝાયર, કે હિઝ ડિઝાયર ફોર પાવર, કે હિઝ ફેટલ ડિઝાયર, કે નો ઇમ્પ્રુવમેન્ટ, એબીસીડી. આમાં તમારે મિનિંગ ખાસ જોવાનો છે. હા, હવે હું એનો મિનિંગ કહીશ ગુજરાતીમાં તો તમને આન્સરમાં હેલ્પ થઈ જશે. એટલે પહેલાં તમે આન્સર કહો, પછી હું સમજાવી દઈશ. સી આવશે, ફેટલ ડિઝાયર સી આવશે. અચ્છા, શેની એક્ઝામ છે બધા પૂછે છે ધર્મેન્દ્રભાઈ, અને વેલકમ, મેં તમને નહોતા જોયા. અચ્છા, બહુ બધા નવા સ્ટુડન્ટ આવેલા છે, જૂના જૂના સ્ટુડન્ટ પણ આવ્યા છે. એસઓએસ મનુભાઈ આવેલા છે, કેમ આટલા ટાઈમથી નહોતા દેખાતા તમે? અમિતા ડાંગર વેલકમ વેલકમ. ઓકે, ચલો બધા બી અને સી વધારે કહે છે. હવે ડિઝાયરનો મિનિંગ મને કહો પહેલા તો. ડિઝાયર એટલે કે ઈચ્છા. હવે પાવરફુલ ઈચ્છા હોય તો ડાઉનફોલ થાય આપણો કોઈ દિવસ, પતન થાય, મને આ શબ્દ નહોતો મળી રહ્યો. ડાઉનફોલ એટલે કે પતન, બરાબર છે. હવે પાવરફુલ ડિઝાયર એટલે કે એની એકદમ જ સરસ કડક ઈચ્છા હતી કે હું આ વસ્તુ કરીશ, દ્રઢ નિર્ણય હતો, દ્રઢ ઈચ્છા હતી.
તો એનું પતન થાય ન થાય ને ન થાય એટલે આ નો ઇમ્પ્રુવમેન્ટ તો આવવાનું જ નથી બરાબર છે બી આન્સર ઓકે ચલો જોઈ લઈએ ઇન્ટેન્સ ડિઝાયર પણ સ્ટ્રોંગ ઈચ્છા છે ભાઈ ઇન્ટેન્સનો મતલબ પણ સ્ટ્રોંગ ઈચ્છા છે તો પણ પતન ન થાય ફેટલ ડિઝાયર એટલે કે ઘાતક ઘાતક ઈચ્છા આવું કેવું ઘાતક ઈચ્છાથી એ ભાઈ એનું પતન થયું યસ આન્સર બી જ છે બી જ તમારા બધાનો કરેક્ટ આન્સર છે ડિઝાયર ફોર પાવર પાવર મેળવવાની ઈચ્છા હતી ને એટલે એનું પતન થયું પાવર મેળવવાની ઈચ્છા હતી ને આમ પણ બધા પોલિટિશિયન્સ અને બધા અમુક લોકો બહુ જ એનું એ કરે છે અને એ લોકો ક્યાંક ને ક્યાંક ક્યારે ને ક્યારે તો એ લોકોનું પતન થાય જ છે યસ બધાનો આન્સર રાઈટ છે જે બી વાળા હતા વિનાશક વિનાશ વિનાશ યસ વિનાશ પતન ડાઉનફોલ મીનિંગ ચેન્જ નહીં મીનિંગ આ જ આવે આમાં તમને ચેન્જ કરી આપેલો છે સમજ પડી મીનિંગ ચેન્જ કરવાનો જ છે તો જ મતલબ આ સેન્ટેન્સ કરેક્ટ બેસશે એટલે આમાં વર્ડ પાવરફુલ ડિઝાયરની જગ્યા પર ડિઝાયર ફોર પાવર એવું આવશે તો મીનિંગ ઉલટાનો સાચો બેસે છે સમજ પડી એટલે મીનિંગ ચેન્જ થઈ ગયો પણ આ જ મીનિંગ સાચો બેસે છે એટલે આન્સર બી ઇઝ કરેક્ટ બરાબર ને આપણે મીનિંગ સાચો બતાવવાનો છે ભલે ચેન્જ થાય પણ મીનિંગ સાચો હોવો જોઈએ કેમ કે આ કેવું છે વોકેબ કા ખેલ હે સબ વોકેબ્યુલરી બરાબર ને વોકેબ ખોટું વાપરું છે અહીંયા પાવરફુલ ડિઝાયર હોય ને તો સક્સેસ થાય માણસની ડાઉનફોલ ન થાય થઈ જશે ગુલામભાઈ તમે હજુ હજુ હમણાં જોડાયા છો તમને આટલા બધા શબ્દ ખબર પડી વોકેબ સમજાયું ગ્રામરના રૂલ સમજાયા ધીમે ધીમે આવી જશે ચલો નેક્સ્ટ હી ફાઉન્ડ અ વુડન બ્રોકન ચેર ઇન ધ રૂમ હી ફાઉન્ડ અ વુડન બ્રોકન ચેર ઇન ધ રૂમ તો વુડન એન્ડ બ્રોકન ચેર બ્રોકન વુડન ચેર કે બ્રોકન એન્ડ વુડન ચેર કે નો ઇમ્પ્રુવમેન્ટ કોઈ ચેન્જ નથી એટલે આનું આ જ રહેશે થઈ જશે યસ બધાને જેટલાને લાગે છે ને કે મારા આન્સર્સ ખોટા પડી રહ્યા છે તો પહેલી વસ્તુ તમને કહી દઉં આ ઇઝી નથી આ કેવું છે ટફ છે સેકન્ડ વસ્તુ કહી દઉં તમે નવા જોડાયા છો લેક ઓફ પ્રેક્ટિસ લેક ઓફ ગ્રામર નોલેજ લેક ઓફ સેન્ટન્સ નોલેજ અને લેક ઓફ વોકેબ્યુલરી નોલેજ એટલા માટે થોડું થાય ડિફિકલ્ટી થાય એમાં કોઈ ટેન્શનની વસ્તુ નથી પ્રેક્ટિસ કરવાથી બધી વસ્તુ શક્ય બને છે આવડવા લાગશે ચલો હવે કાલે ક્વેશ્ચન ટેગની ટેસ્ટ છે આવતીકાલે સવારે 10:30 વાગે એપ્લિકેશન પર સવારે 10:30 વાગે એપ્લિકેશન પર ક્વેશ્ચન ટેગ જે આપણે આજે અપવાદવાળા કર્યા છે ક્વેશ્ચન ટેગની ટેસ્ટ રાખી છે તમારા મેં આજે ઘણા બધા રૂલ્સ કીધા હતા 10 થી 15 રૂલ કીધા હતા એ બધા રૂલ જે યાદ રાખીને કાલે ટેસ્ટ આપવાની છે તો ધ્રુવિન તમે નવા છો ઇફ પોસિબલ યુ કેન કમ ઓન ધ એપ્લિકેશન SOS પ્રાઇમરી તમે પણ એપ્લિકેશન પર કાલે આવો રાઈટ હેતવી તમારી સ્કૂલ હોય જ છે કાંઈ વાંધો નહીં આઈ કેન અન્ડરસ્ટેન્ડ ગુલામભાઈ કાલે થોડો ટાઈમ કાઢીને ટેસ્ટ આપવા આવજો જયરાજભાઈ તમે પણ આવજો નિલેશ ચુડાસમા તમે નવા છો આઈ ગેસ બરાબર છે તમે પણ આવો ધર્મેન્દ્ર આજકાલ ઓછા દેખાવ છો કંઈ વાંધો નહીં કાલે પોસિબલ હોય તો આવી જજો ટેસ્ટ આપવા માટે ક્લિયર છે ચલો આમાં બી વધારે આન્સર કહે છે બધા બી વધારે આન્સર કહે છે હવે મને એમ કયો અહીંયા એન્ડ લગાડવાની જરૂર છે કે નથી વુડન એન્ડ બ્રોકન ચેર કા બ્રોકન એન્ડ વુડન ચેર બંનેમાં એન્ડ લગાડેલું છે એન્ડ લગાડવાની જરૂર છે લાકડાની અને તૂટેલી ચેર એવું કેવું લાકડાની અને તૂટેલી ચેર એવું થોડી બોલાય આપણાથી લાકડાની તૂટેલી ચેર એવું બોલાય
લાકડાની તૂટેલી ચેર એવું બોલાય, કાં તો તૂટેલી લાકડાની ચેર એવું બોલાય. હવે આમાં પણ સાચો આન્સર બી જ આવશે. પહેલા આપણે બ્રોકન બોલશું, તૂટેલી લાકડાની ચેર, તૂટેલી લાકડાની ચેર. સમજ પડી? એન્ડ લગાડવાની જરૂરત જ નથી, કેમ કે અને ઇટ ઇઝ નોટ સુટેબલ હિયર, અને ઇઝ નોટ સુટેબલ હિયર. અને વુડન બ્રોકન ચેર ખોટો શબ્દ જ પડશે, સેન્ટેન્સ ફોર્મેશન ખોટું પડશે. બરાબર છે, બ્રોકન વુડન ચેર બી સાચો આન્સર જાય છે. અચ્છા ગુલામભાઈ, ઇટ ઇઝ ઓકે ઓકે ઓકે. જે લોકોને ટાઈમ મળી શકે છે, ટાઈમ ફાળવી શકે છે 10:30 વાગે સવારે, એ લોકો જરૂરથી આવી જજો, જરૂરથી આવી જજો. બરાબર છે, નહીં તો તમે સાંજે તો આવી જ જાઓ છો. ઘણા બધા છોકરાઓ આવી જાય છે, ટાઈમ હોય તો ડેફિનેટલી આવે જ છે, એનો કોઈ મને પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર 6 વાગે હોય છે આપણો લેક્ચર ડેલી, અને એપ્લિકેશન ઉપર પણ ફ્રીમાં અત્યારે હાલમાં લેક્ચર્સ છે 10:30 વાગે. ચલો હવે તમને બીજી એક વસ્તુ જણાવી દઉં, 29 ના બને ને તો મોક ટેસ્ટમાં આવી રહેજો. આ બધા પ્રશ્નોનું મિક્સ મોક ટેસ્ટ છે. બરાબર છે, મોક ટેસ્ટ ઇંગ્લિશની છે, જેમાં બધા ગ્રામરના ટોપિક આવી જશે, બધી વોકેબ આવી જશે, વન વર્ડ આવી જશે. એ ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લિકેશનમાં પોલ સિસ્ટમ દ્વારા તમને આન્સર આપવાનો મોકો મળશે. રાતે રાખી છે, રાતે તો ફ્રી હોઈ શકો છો, રાતે 9 વાગે છે. ખાઈ પીને આવી જજો 9 વાગે, અને ખાતા ખાતા પણ ટેસ્ટ આપી શકો છો. રાતે 9, પરમ દિવસે રાતે 9 વાગે રાખી છે, અને રાતે આ વખતે રાતે ટેસ્ટ રાખી આપણે. બધા છોકરાઓ બી કહેતા હતા કે રાતે રાખો. બરાબર છે, રાતે ટેસ્ટ રાખેલી છે એટલે રાતે 9 વાગે. પુષ્પા મેડમ વેલકમ વેલકમ. થઈ ગયું ભાઈ ટેસ્ટ નો ટાઈમ હેતવી, પરમ દિવસની ટેસ્ટ રાતે છે, હને પરમ દિવસની ટેસ્ટ રાતે છે 100%. ચલો એ ટાઈમ ફિક્સ મેં કરી દીધો છે. બધાના ટાઈમિંગના સજેશન હું લેવા જાઉં ને તો બધા કે 1 વાગે, 3 વાગે, 6 વાગે, 10 વાગે. એટલે મેં મારા હિસાબથી 9 વાગે રાખ્યું છે રાતે. પરમ દિવસે કાલની ટેસ્ટ તો 10:30 વાગે છે. પરમ દિવસે જે મેઘા મોક ટેસ્ટ છે ને, મેઘા મેઘા એટલે કે મોટી મોક ટેસ્ટ છે, એ રાતે છે. ચલો નેક્સ્ટ, મસ્ત મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં આવી ગયો છે, ધ્યાનથી સાંભળો. વિલ યુ કાઇન્ડલી ઓપન ધ નોટ, વિલ યુ કાઇન્ડલી ઓપન ધ નોટ. નોટ નો મીનિંગ તમે અત્યારે જાણો, હું પછી કહીશ, કેમ કે હું કહી દઈશ બરાબર, તો તમને જવાબ કદાચ આવડી શકે, ન પણ આવડે. અનટાઈ, બ્રેક, લૂઝ કે નો ઇમ્પ્રુવમેન્ટ. જોઉં છું હેતવી તમે આવો છો કે નહીં. 9 વાગે રાખી છે તો જોઉં છું. અત્યારે મસ્કા નહીં મારો, તમે આવશો ને તો મારા માટે હેપી હેપી ડે ત્યારે હશે. બરાબર. ભાર્ગવભાઈ, મોંઘા મહેમાન આવ્યા છે, બહુ ટાઈમ પછી દેખાયા. બેસ્ટ ટાઈમ છે, ઓકે શ્યોર. તો 29th ના રાતે રાતે આવી જજો, રાત્રે 9 વાગે ઓન એપ્લિકેશન પ્રી ટેસ્ટ. સી જ આવશે એવું છે. નોટ નો મીનિંગ કહો. ચાલો હવે મને બધા, હવે નોટ નો મીનિંગ કહો, પછી આન્સર આપણે જોઈશું. પહેલા નોટ નો મીનિંગ કહો. KNOT, નોટ. કઈ નહીં ધર્મેન્દ્રભાઈ, તમે પ્રિપેરેશન કરો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ વેદાંત, ગાંઠ આવે, ગાંઠ કહેવાય. યસ, બોન્ડિંગ નથી ભાઈ, બોન્ડિંગ વાળું નોટ નથી આ, આ બોન્ડિંગ વાળું નોટ નથી.
ગાંઠ છે, સાદી સાદી દોરીમાં જે ગાંઠ પડેલી હોય, દોરીમાં જે ગાંઠ પડેલી હોય એ ગાંઠને કહેવાય છે નોટ. હવે ગાંઠ હંમેશા આપણે લૂઝ કેમ કરીએ મને એમ કહો, તમે સી વાળા લોકો છે જે સી વાળા લૂઝ કરવાનું કહે છે, અહીંયા તો ઓપન કરવાનું કહે છે. હવે ઓપનથી લૂઝ કરો તમે તો મિનિંગ ચેન્જ થઈ જશે ને. મેં તમને શું કીધું હતું, મિનિંગ ચેન્જ ન થવો જોઈએ. હા, મિનિંગ સાચો થવો જોઈએ. અહીંયા મિનિંગ ખોટો આપ્યો હોય ને તો મિનિંગ સાચો થવો જોઈએ, પણ મિનિંગ છે ને ચેન્જ ન થવો જોઈએ. અને ગાંઠને ઢીલી શું કરવા કરવી છે, ગાંઠને હંમેશા અનટાઈ કરાય. ટાઈ કરો ગાંઠને. ધ વર્ડ કરેક્ટ ઇઝ અનટાઈ. ટાઈ ધ નોટ જ બોલીએ આપણે. શું બોલીએ? ટાઈ ધ નોટ. એટલે ગાંઠને બાંધો, ગાંઠ બાંધો એને ટાઈ જ બોલાય. બરાબર, ઓપન વર્ડ જ ખોટો છે. એટલે ટાઈનું શું થઈ જશે, અનટાઈ. અનટાઈ એટલે કે ખોલવી, ગાંઠને ખોલવી નહીં, ગાંઠને ખોલવી. ચતુરભાઈ વોકેબ્યુલરી નો ડિફરન્સ છે આમ. અમિતા બરાબર છે, ક્લિયર ક્લિયર ક્લિયર. જેટલા પણ નવા આવ્યા છે વેલકમ બધાને. અને આન્સર જોઈ લો, આન્સર એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ગાંઠ છે, નોટ નો મીનિંગ થાય છે ગાંઠ. ગાંઠને હંમેશા આપણે એવું બોલતા હોય, ટાઈ ધ નોટ. છોકરા છોકરી લગ્ન કરે છે, હસબન્ડ વાઈફ બને છે, તો પણ આપણે એમ જ બોલે છે, ટાઈડ ધ નોટ, દે આર ટાઈંગ ધ નોટ્સ ટુડે. એટલે આજે લગ્ન કરી રહ્યા છે, દે આર ટાઈંગ ધ નોટ્સ ટુડે. સમજાયું? તો ટાઈનું અનટાઈ આવશે, કેમ કે અહીંયા મીનિંગ શું થાય છે, ખોલવાની છે ગાંઠને. ઓપન, તો ઓપન વર્ડ કરતા પણ નોટ સાથે ટાઈ અને અનટાઈ જ લાગવાનું છે. ના ધર્મેન્દ્રભાઈ, ટાઈમ ટેબલ ચેન્જ જોઈ લેજો, થાય તો કરો, બાકી તમને જે પ્રમાણે ફાવે, કેમ કે તમારું બધું શિડ્યુલ બેસેલું છે, પ્રોપર ગયેલું છે. અને કાલે હું લેક્ચર લેવાની છું, એમાં તમને ટાઈમ ટેબલ બનાવતા પણ શીખવાડીશ. બરાબર છે? કાલે સિલેબસ આખું કેવી રીતે છે, શું છે, મેથડ, બધી વસ્તુ ઇંગ્લિશની જાણવા માટે આવી રહેજો. જેટલા પણ નવા સ્ટુડન્ટ જોડાયા છે, ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ટેક હાઉ ટુ પ્રિપેર ઇંગ્લિશ ઇન ઓલ ધ કોમ્પિટિટિવ એક્ઝામ, તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં. અને એનું સિલેબસ, સિલેબસમાં અમુક એક્ઝામમાં શું છે, અમુક એક્ઝામમાં શું નથી, એ બધી વસ્તુ તમને હું કરાવવાની છું કાલે 6 વાગે યુટ્યુબ પર. ચલો નેક્સ્ટ. આવો શિવરામભાઈ, વેલકમ. મોર ધેન વન પર્સન વોઝ કિલ્ડ ઇન એક્સિડન્ટ. મોર ધેન વન પર્સન વોઝ કિલ્ડ ઇન એક્સિડન્ટ. હવે આમાં જુઓ, મોર ધેન વન પર્સન વર કિલ્ડ, આર કિલ્ડ, હેવ બીન કિલ્ડ કે નો ઇમ્પ્રુવમેન્ટ. બરાબર છે? ટેન્સ, ટેન્સ સાથે આગળનો શબ્દ પણ જોવાનો છે, મોર ધેન વન. લાઈક અને શેર કરો અને ટેલિગ્રામની ચેનલ ઉપર આવી જાઓ. ટેલિગ્રામની ચેનલ છે દિશા ચૌહાણ ઇંગ્લિશ મેડ ઇઝી. લિંક અને પીડીએફ માટે, એપ્લિકેશનનું શિડ્યુલ મારું બધું જોવા માટે, ઇંગ્લિશ મેડ ઇઝી. અને પ્લીઝ નવા છોકરાઓને લેતા આવો, અવેર કરો. આઈ વોન્ટ સમ ન્યૂ સ્ટુડન્ટ્સ ટુ જોઈન ઇન. બહુવચન, ઓકે, પણ આન્સર આપો. ચલો ભાર્ગવ, શિવરામભાઈ એ કે છે, જયસુખ એ, વેદાંત બી, પુષ્પા એ, હાઈ ધારા. ચલો બધા, બાકી બી કે છે. હા, તો મેં ફર્સ્ટ આપ્યો આન્સર બસ. ચલો હવે જો કોઈને સબસ્ક્રિપ્શન લેવું હોય તો મારો કોડ યુઝ કરવાનો છે દિશા. બધી પરીક્ષાઓ
માથા ઉપર છે એમ કહી શકું. બેંકની પણ પરીક્ષા આવવાની છે, સાથે સાથે બધી બિન સચિવાલય આવી જશે, ક્લર્ક આવી જશે, તલાટી, ટેટ, ટાટ, એટીડીઓ, એસટીઆઈ બધી પરીક્ષા માથા ઉપર છે, એક પછી એક હવે આવવાની છે. જીપીએસસીની પણ પરીક્ષા 1, 2, 3 આવવાની છે. અનએકેડેમીનો કોડમાં લખવાનું હોય અને પરચેસ કરવાનું વિચાર્યું હોય સબસ્ક્રિપ્શન, ડેફિનેટલી તમને પ્લસ વસ્તુ મળશે. એક ફેકલ્ટી નહીં, ઘણા બધા ફેકલ્ટી સારી રીતે ભણાવે છે. તો મારો કોડ યુઝ કરો, હજુ સુધી આપણો કોડ યુઝ થયો નથી, થોડાક નવા ફેકલ્ટીને સપોર્ટ કરી શકો છો. ક્લિયર? મારો કોડ યુઝ કરો. અને તમારા માટે સારી એવી સ્કીમ પણ છે, અમુકને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે એવું કંઈક હોય તો, બરાબર છે? એટલે મારો કોન્ટેક આ ચેનલ પર કરી શકો છો સબસ્ક્રિપ્શન લેવું હોય તો. અને ફ્રી લેક્ચર જોવા માટે પણ મારો કોડ તો નાખવો જ પડશે. મારો કોડ જે છે એ દિશા છે. ચલો આન્સર આપણે જોઈ લઈએ. આન્સર આપણે આનો જોઈ લઈએ. ડી સાચો આન્સર જાય છે. ડી સાચો આન્સર છે, નો ઇમ્પ્રુવમેન્ટ. એકેયનો સાચો નહીં પડ્યો ને, એક પણ લોકોનો આન્સર સાચો નથી પડ્યો. નો વન. લડાલડી નહીં કરો. જેણે સાચો આન્સર આપ્યો હોય તેણે પણ સાચો આન્સર તો પડ્યો જ નથી. એ બી એ બી એ બી એવા જ આન્સર આવ્યા છે. સાચો આન્સર તો ડી જાય છે. હાઈ આશના. ચલો હવે કેમ, હવે કેમ મોર ધેન વન લાગે ને? ચલો રૂલ જોઈ લો. મોર ધેન વન લાગે ને, બરાબર છે? તો વર્બ કયું આવે? વર્બ કયું આવે? સિંગ્યુલર, સિંગ્યુલર વર્બ આવશે, બરાબર છે? મોર ધેન વન લાગે ને, હંમેશા યાદ રાખજો સિંગ્યુલર જ વર્બ આવે, બરાબર છે? કેમ? કારણ કે એકથી વધારે છે. હા, માની લીધું એકથી વધારે છે, પણ લખ્યું કેવી રીતે છે? વન પર્સન. આ નાઉન પણ જોઈ લીધું, તમે નાઉન પણ જોઈ લીધું, પીપલ નથી લખ્યું, પર્સન લખ્યું છે. હવે પર્સન પણ એક વચન લખ્યું છે તો પછી વર્બ પણ એક વચન જ આવશે ને, ક્રિયાપદ પણ એક વચન જ આવવાનું છે. એટલે વર નહીં આવે, આર નહીં આવે, હેવ પણ નહીં આવે, બરાબર છે? સિંગ્યુલર વર્બ આવશે. અહીંયા નીચે મેં લખેલું છે, અહીંયા નીચે મેં લખેલું છે મોર ધેન વન. ચલો હંમેશા યાદ રાખી લેજો, આ નવો રૂલ છે. મોર ધેન વન આવે, વર્બ સિંગ્યુલર, નાઉન સિંગ્યુલર, વર્બ સિંગ્યુલર, નાઉન પણ સિંગ્યુલર. હા, પ્લુરલ સેન્સમાં જ છે, બહુવચન સેન્સ થાય છે કે એકથી વધારે, એટલે કે બહુવચન, એટલે જ આપણે કન્ફ્યુઝ છે. પણ લખીએ કેવી રીતે છે? વન લખીએ છે, વન લખીએ છે, એટલે એક જ, વન સાથે હંમેશા સિંગ્યુલર જશે. સમજ પડી ગઈ? સમજ પડી ગઈ હેતવી? ચલો ધ્યાન આપો આમાં. શું રૂલ જાય છે? શું રૂલ જાય છે હેતવી? હા, સિમ્પલ હોય પણ ગુલામભાઈ તેડું હોય, અને આવાને શું કહેવાય છે? મારી ભાષામાં અપવાદ કહેવાય છે. અપવાદ વાળા રૂલ જ આપણે કરતા હોઈએ છે. આજે સવારે તો ઘણા બધા અપવાદ જોયા, સવારે તો ઘણા બધા અપવાદ જોયા. એમાં બ્રિટિશરો પર બધાએ ખાર પણ કાઢ્યો. બ્રિટિશરો પર બધાએ ખાર કાઢ્યો, કેમ કે એ લોકો કેવું કરે છે કે અમુક સીધું સીધું ચાલતું હોય ને, તો ત્યાં એ લોકો ઉંગલી કરે છે અને ટેઢી વસ્તુ નાખી દેતા હોય છે. એટલે રૂલ્સ બધા ક્યારેય ન થાય ભાઈ જયરાજ, રૂલ્સ બધા ક્યારેય થાય જ નહીં, કોઈ ના કોઈ રૂલ તો બાકી જ રહી જતા હોય છે. હું પણ માનું છું, કેમ કે રૂલ જ એટલા બધા બનાવેલા છે, અને એમાં પણ અપવાદ રૂલ એટલા બધા બનાવેલા છે, બરાબર છે જયરાજ? એ તમે કરશો ને તો પણ અડધા ઉપર તો રૂલ તમારા બાકી રહી જશે. અત્યારે જે જોયું ને એ બધાને મેં પેલું મેની અ પછી સિંગ્યુલર આવે એ મેં રૂલ કરાવી દીધો છે. એ મેં રૂલ લગભગ 4-5 વાર કર્યો તો પણ બધાના ખોટા પડ્યા.
એટલે આમાં કેવું હોય કે રૂલ યાદ બી હોય ને તો બી ભૂલી જવાય, બરાબર છે? મોર ધેન વન પછી હંમેશા શું આવશે? સિંગ્યુલર જ નાઉન અને વર્બ આવવાનું છે, બરાબર? હવે આ રૂલ હું તમને 5 દિવસ 10 દિવસ રહીને પૂછીશ ને ભૂલી ગયા હશો, એટલે હું એક જ વસ્તુ કહેતી હોઉં છું તમને કે બુકમાં લખી નાખો, બુકમાં લખી નાખો ને એટલે પછી એ કાયમ માટે રહી જાય અને પછી જ્યારે વાંચે ત્યારે યાદ આવે. બરાબર છે મિત્રાજભાઈ? હું મિત્રાજભાઈ સાથે છું. ચલો લાસ્ટ પ્રશ્ન છે, વાતો બંધ કરીને લાસ્ટ પ્રશ્ન પર ધ્યાન આપી દો. ચલો બધા છોકરાઓ, હેતવી, હેતવી ખાસ, હેતવી, દીપાલી, બધા જવાબ આપો. ચલો, હી કુડ નોટ લુક એનીથિંગ ઇન ધ ડાર્ક રૂમ. ડાર્ક પછી રૂમ છે ખાલી, બસ ફૂલ સ્ટોપ. હી કુડ નોટ લુક એનીથિંગ ઇન ધ ડાર્ક રૂમ. તો લુક એટ, સી કે સી થ્રુ કે નો ઇમ્પ્રુવમેન્ટ. શબ્દ સાચો હશે તો નો ઇમ્પ્રુવમેન્ટ, શબ્દ ખોટો હશે તો કંઈક ચેન્જ આવી શકે. હી કુડ નોટ લુક એનીથિંગ ઇન ધ ડાર્ક રૂમ. ધર્મેન્દ્રભાઈ જવાબ આપો. મિત્રાજ, ગુલામ, બધા જવાબ આપો. ચલો, આશના બી કે છે, જય બી કે છે, હા હેતવી, ચલો જવાબ આપો. હેતવી, બટ યોર ટાઈમિંગ ઇઝ વેરી વેરી પરફેક્ટ. ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર કોમ્પિટિટિવ એક્ઝામ, તમારો ટાઈમિંગ બહુ પરફેક્ટ છે, બિકોઝ તમે અત્યારે એજ નાની છે અને અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે ને, એટલે બહુ ફાયદો થવાનો છે. હેતવી, બહુ ફાયદો થવાનો છે, એટલે આઈ હોપ કે તમે પાસ થઈ જાઓ. ચલો, બી કે છે, અમરા, અમરા કોણ છે, શું નામ છે તમારું? પ્રોનાઉન્સિએશન બહુ ટફ લાગે છે મને. અશરફભાઈ, બરાબર છે, સી સી કે છે બધા, વેરી ગુડ. જુઓ, હવે તમને લુક અને સીમાં ડિફરન્સ ખબર પડે છે, એ બહુ સારી વાત કહેવાય. લુક અને સીમાં ડિફરન્સ ખબર પડે છે, એ બહુ સારી વાત કહેવાય. લુક એટલે કે કેરફુલી કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરવી, એને એને ધ્યાનથી જોવું, ધ્યાનથી જોવું. અને સી એટલે કે દેખાવવું. તો આને અંધારામાં કંઈ દેખાતું નહોતું, આને ડાર્ક રૂમ હતો ને, અંધારામાંથી કંઈ દેખાતું નહોતું, તો આપણે દેખાતું માટે સી વાપરશું. સમજ પડી રહી છે બધાને? દેખાતું નહોતું એના માટે સી વર્ડ સાચો છે. લુક ના આવે, લુક એટલે કે જોવું થાય. જેમ કે હું તમને કહું છું, લુક એટ મી, લુક એટ મી એટલે મને અત્યારે જોવો, પણ આ તો એને કંઈ દેખાતું નહોતું, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને પાછું સી થ્રુ પણ નહીં આવે, સી થ્રુ એટલે કે આરપાર, આરપાર દેખાવું, એટલે આઈ કેન સી થ્રુ ધ વિન્ડો, આઈ કેન સી થ્રુ ધ વિન્ડો. વિન્ડો એટલે કે બારી, બારીમાંથી હું આરપાર જોઈ શકું છું, તો એનો મતલબ થાય છે સી થ્રુ. એટલે લુક શબ્દ જ ખોટો છે, તો લુક એટ પણ નહીં આવે અને નો ઇમ્પ્રુવમેન્ટ પણ નહીં આવે અને સી પણ નહીં આવે. સાચો આન્સર જે છે એ છે બી, બરાબર છે? સાચો આન્સર છે એ બી છે, વેરી ગુડ. સી આવશે. મેમ, કુડન જોડે તો ઓલવેઝ સી જ લાગે છે. અચ્છા, ઓકે, એવું નહીં, એવું એવી રીતે નહીં તમારે રૂલ યાદ રાખવાના. જય, કુડ સાથે સી, એ જનરલી કેવું થાય છે કે લુક પણ ક્યારેક સાચું બેસી શકે. મોડલ ઓક્ઝિલરી સાથે કોઈ વર્ડ ફિક્સ નથી કે આ વર્ડ જ પ્રોપર બેસે છે, એટલે બેસે છે એવું નહીં જુઓ, પણ મીનિંગ વાઇઝ જુઓ, બરાબર? હા, આન્સર બી જ છે ભાઈ, સી ઇઝ ધ, બી ઇઝ ધ આન્સર, સી, એસ ડબલ ઇ સી. લુક એટલે કે ઓબ્ઝર્વ કરવું, જેમ કે લુક એટ મી, બરાબર છે? અને સી એટલે કે એને દેખાતું નહીં હતું કંઈ, બરાબર છે? હી કેનોટ સી, હી કુડ નોટ સી. ચલો, એક જ સેકન્ડ મને આપી દો ભાઈ, બધા એક સેકન્ડ મને બધા આપી દો. શિડ્યુલ જાણી લો, 28 એટલે કે કાલે, કાલે 10:30 વાગે
टेस्ट छे, एप्लीकेशन पर सेनी टेस्ट छे, क्वेश्चन टेगनी, बराबर। काले यूट्यूब ऊपर सांजे 6 वागे सिलेबस डिस्कशन करवानू छे, इंग्लिश नू सिलेबस अने मेथड बद्दी कई रीते प्रिपेर करशो सारू पड़शे। आ बे पार्ट में डिवाइडेड छे, बे पार्ट में डिवाइडेड छे। अने 29th ना रात्रे, रात्रे 9 वागे मॉक टेस्ट छे। बस आ त्रण वस्तु याद राखजो, त्रण वस्तु याद राखजो। जो आ बधामांथी, आ बधामांथी मॉक टेस्ट में आवू बहु इम्पोर्टंट छे। मॉक टेस्ट तमारा माटे ज मैं राते राखी छे, बाकी राते लेक्चर लेवानू नथी फावतू एटलू मने। टाइमिंग में थोड़ो आपणे भी शेड्यूल सी बधु जोता होईए, पीपीटी बनावानी होय, घरनू कामकाज होय, पण राते लेक्चर में थोड़ो टाइम चेन्ज तमारा लोको माटे कर्यो छे। आई होप बधा थोड़ू मने कोऑपरेट करीने आवशे लेक्चर में। राते 9 वागे परम दिवसे राखी छे टेस्ट, मॉक टेस्ट छे इंग्लिशनी, तो बधा थोड़ू कोऑपरेट करीने प्लस माइनस करीने आवशे। अने जमता हो तो जमता जमता पण टेस्ट आपी शको छो, क्लियर। थैंक यू सो मच बधाने, आवजो। जय श्री कृष्ण। मारी लिंक अने पीडीएफ माटे दिशा चौहान पर आवी जजो, दिशा चौहान इंग्लिश मेड इजी टेलिग्राम चैनल छे, दिशा चौहान इंग्लिश मेड इजी टेलिग्राम चैनल छे, एना ऊपर तमारे आवी जवानुं छे। आ बधा बेच कोर्सेस पण तमने एप्लिकेशन पर ज मळवाना छे। आ कालथी शुरू थवानो छे निष्ठा जीपीएससी नो मस्त मजानो बेच कोर्स छे, अने आ साहस पण बेच कोर्स छे। आनामां एनरोल करवू होय तो 1 महीनानुं 3 महीनानुं सब्सक्रिप्शन पण लई शको छो, ए तो 1500 કે 1000 રૂપિયાનું જ પડશે, બરાબર। પણ 1 વર્ષ 2 વર્ષનું લો છો તો તમારી મેન્સની એક્ઝામ પણ બધી એમાં આવી જશે। પૈસા આપીને ફ્રીમાં આટલું સરસ ભણાવીએ છીએ, વિચાર કરો, પૈસા આપીને પણ સારું જ, આનાથી 10 ગણું સારું ભણી શકો, બિકોઝ તમને ડિફરન્સ હમણાં ખબર ના પડે, ડિફરન્સ ખબર ના પડે, તમે પ્લસ કોર્સ લો કે કોઈ પ્લસ વાળાને મળો તો તમને ખબર પડે કે ડિફરન્સ શું છે તે। એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી પૈસાથી ભણવું હોય થોડોક ટાઈમ જુઓ તો મારો મને કોન્ટેક્ટ જરૂર કરજો, એક વખત સબસ્ક્રિપ્શન કોઈને લેવું હોય। અને ફ્રીના લેક્ચર જોવા માટે પણ દિશા કોડ યાદ રાખજો, DISHA દિશા કોડ યાદ રાખજો, બરાબર છે। યસ, ચલો ભાર્ગવ આવજો લેક્ચરમાં, આવ્યા કરો। દીપાલી, મને બી બહુ ગમે છે તમે બધા લેક્ચરમાં આવો છો, તો ડેઈલી લેક્ચરમાં આવ્યા કરો, કઈ વાંધો નહીં ભાર્ગવ, ચાલ્યા કરે। યસ જય પરમા, સ્ટ્રીટ ફૂડ વગર તો સુરત અધૂરું છે, શિવરામ ભાઈ। ફિલ્મ જુઓ છો તમે 9 વાગે, ચલો વાંધો નહીં, સેક્રિફાઈસ કર્યું ને મારા માટે બહુ સારી વાત છે। સુરતમાં તો યાર હોટેલ રેસ્ટોરન્ટ કરતા તો સ્ટ્રીટ ફૂડમાં મજા આવે, હા। અને કોઈ સુરત આવવાનું હોય ને તો બી મારો કોન્ટેક્ટ કરજો, બરાબર, હું તમને મસ્ત મજાના સ્ટ્રીટ ફૂડ કહીશ અને હાઇજીનિક પ્લેસ કહીશ। અત્યારે તો હવે હાઇજીનનું બહુ ધ્યાન રાખવું પડે છે આપણે બધાએ, હાઇજેનિક પ્લેસ પ્લસ ઓસમ ટેસ્ટ, બરાબર। સુરતનું ખાવાનું ખબર જ છે, સુરતનું જમણ ને કાશીનું મરણ, હજુ લેક્ચર ચાલુ રાખવું હેતવી, કાલે મસ્ત મજા આવી જજો। કાલે આપણે થોડીક આવી વાતો પણ કરવાના છે, બરાબર, સિલેબસ સાથે મસ્ત મજાની વાતો પણ કરશું આપણે। એ તમે તો ખાસ આવજો કાલે હેતવી, કેમ કે તમને વાતો કરવી બહુ ગમે છે, તો આપણે ઇન્ટરેક્શન કરશું। આરજે, તમને નથી ખબર સુરતનું જમવાનું, ક્યાંથી જો તમે કે નથી ખબર, ભાઈ જગમાં ફેમસ છે સુરતનું ખાવાનું તો, સુરતની ઘારી થઈ ગઈ, લોચો થઈ ગયો, અને પછી બહુ બધી વસ્તુઓ છે, આમ તો ઘણી બધી છે, બટ ધીઝ આર ફેમસ થિંગ્સ, અને ચોક્કસ ચોક્કસ ઓફિસર બની જાઓ એટલે નહીં, એની પહેલા પણ આવો ને તો મને કોન્ટેક્ટ કરજો ભાઈ, ગમે ત્યારે સુરતમાં આવવાનું થાય તો આવવું જ પડે સુરત ખાવા માટે, તો સિરિયસલી કહું છું આવવું પડે એક વખત, ચોક્કસ ચોક્કસ હેતવી। અલ્પેશ ભાલિયા, તમને નથી ખબર, સારું આપણે આનું ડિસ્કશન કાલે કરશું, એવું હશે ને તો હું ખાવાના થોડાક ફોટા મૂકી દઈશ,
ના ના, પછી તમારો ખાલી ખાલી જીવ લલચાવ નકામો. ના ના, સુરતનું ઘણું બધું ખાવાનું ફેમસ છે, અને આ કહાવત પણ બહુ જૂની છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ. કાશીનું મરણ તો ખબર જ છે ને કે ત્યાં જઈને મરિયા તો ભાઈ આપણને સીધું મોક્ષ મળે હે ને, એવી રીતે સુરતનું જમણ છે. યસ, ચલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ સેમ ટાઈમ પર 10:30 વાગે સવારે અને સાંજે 6 વાગે.